તમે જોઈ શકો છો ઓપ્યુ અને ઓઆર કરતા આ બાજુ કેવી છે, મોટી છે. તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો છે, મોટો છે. હવે ઓઆર અને ઓપી, ઓપી આર અને ઓપી પી આ બંને બાજુનો સરવાળો કરીએ તો એ બંને સરવાળો આના કરતા કેવો આવશે, વધારે આવશે. તો તમે જોઈ શકો છો કે એકદમ વચ્ચે બિંદુ મૂકવાથી ત્રણે સાથે જોડવાથી ત્રણ ત્રિકોણ બને છે અને એ ત્રણે ત્રિકોણમાં આ બંનેનો સરવાળો કરીએ તો એ વધારે જ આવવાનો છે. કોઈ એક બાજુ કરતાં બંનેનો સરવાળો કેવો આવે, વધારે. તો આ ગુણધર્મ પ્રમાણે આ ત્રણે વસ્તુ કેવી છે, શક્ય છે. અને આ જ ગુણધર્મનો ઉપયોગ આપણે આવતા બધા દાખલામાં કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે હમણાં આગળ જોયું કે એક ત્રિકોણની અંદર ત્રણ ત્રિકોણ બનતા હતા, એમ આપણે જ્યારે ત્રિકોણની મધ્યગા હોય છે એ મધ્યગાથી બે ત્રિકોણ બને છે એટલે બે બાજુના ભાગ કેવા હોય છે, સરખા. એટલે એમ બીએમ અને એમસી બંને કેવા છે, સરખા છે. એમસી કો કાં તો સીએમ કો, આમાં બંનેનો સરખું આવે. હવે આપણે એમ કહે છે કે એબી વત્તા બીસી વત્તા સી એટલે કે આ ત્રણેય બાજુનો સરવાળો બરાબર કોણાથી વધારે થાય છે, એમના બે ગણાથી પણ વધારે. એમ જે મધ્યગા છે એના બે ગણાથી પણ વધારે થવો જોઈએ. તો એને આપણે કઈ રીતે સાબિત કરીએ, પહેલા આપણે ફર્સ્ટ ત્રિકોણ લઈશું અને પછી આપણે સેકન્ડ ત્રિકોણ લઈશું. આ છૂટું પાડવાનો મતલબ એ છે કે જેથી તમને ખબર પડે કે આપણે ત્રિકોણના જે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એ કઈ રીતે કરાય છે. કેમ કે આવી જ રીતે વસ્તુ તમને બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ પછીની મધ્યગામાં આપી હોય, આમાં અહીંથી બીજી પણ એક મધ્યગા આપી હોય, તો આ જ વસ્તુનો ઉપયોગ તમે એમાં પણ કરી શકો છો, બરાબર. હવે જુઓ પહેલા ત્રિકોણ માટે AM અને AB, અરે AB અને આ BM, AB વત્તા BM આ બંનેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય, વધારે રહેશે AM કરતાં, બરાબર. આ AM કરતાં આનો અને આ બંનેનો સરવાળો કેવો છે, વધારે છે, જે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ. એ જ રીતે આ બંનેનો સરવાળો બીજા માટે, આ પહેલા ત્રિકોણ માટે હવે બીજા માટે AC વત્તા MC અથવા CM એનો સરવાળો કોના કરતા વધારે હશે, AM કરતા, બરોબર. કેમ કે AM તો મધ્યગા છે એટલે ત્રિકોણના વચ્ચેના ભાગમાંથી કટ થાય છે એટલે એનું માપ તો નાનું જ હશે. પહેલું અને બીજું સમીકરણ બંનેનો આપણે શું કરીએ, સરવાળો AB વત્તા BM વત્તા AC વત્તા CM અથવા MC, અહીંયા AM વત્તા AB. હવે જો હું આ બંનેનો ક્રમ ઉલટાઈ દઉં છું, AC ને હું પાછળ લઈ જઉં છું અને CM ને હું આગળ લઉં છું, AM વત્તા AM કેટલા થાય, 2AM. હવે તમે જો BM અને CM, આ BM આટલું અને આ CM એટલે ટોટલ કેટલું થઈ ગયું, BC. તો AB વત્તા BC વત્તા AC અથવા CA ગ્રેટર ધેન 2AM, તો આપણે જે સાબિત કરવાનું છે એમ સાબિત થઈ જાય છે. તો આવી રીતે તમારે એક ત્રિકોણના બીજા ભાગ એટલે કે ધારો કે બીજો કોઈ ત્રિકોણ આપ્યો હોય અને એની આ મધ્યક આપી હોય તો તમારે આ બે ત્રિકોણના ભાગ એ આવે તો તમે સાબિત કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો ચતુર્કોણ આપ્યું છે, જેમ હમણાં આપણે જે સૂત્રનો ગુણધર્મનો ઉપયોગ કર્યો એ જ રીતે આમાં તમને કેટલા ત્રિકોણ દેખાય છે, ચાર.
ओ डी ए અને ચોથા મેટ્રિક્સ છે ઓ એ બી. આ ચારે ત્રિકોણ માટે આપણે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે એનું રૂલ્સ લગાડીશું. પહેલા માટે છે ઓસીડી એટલે ઓસી વત્તા ઓબી બરાબર ગ્રેટર ધેન સીબી અથવા બીસી. તમે બીસી પણ લખી શકો છો, જે ક્રમમાં લખો તો પણ ચાલે. હવે ઓડીસી, આ માટે ઓસી વત્તા ઓડી ગ્રેટર ધેન સી. એ રીતે ઓડીએ ઓડી વત્તા ઓએ ગ્રેટર ધેન એડી અથવા ડીએ. અને છેલ્લું છે ઓએ વત્તા ઓબી ગ્રેટર ધેન ઈબી. હવે તમે સમજો કે આ ચાર ત્રિકોણ થઈ ગયા, ચારેમાં આપણે શું કરીએ છીએ? સરવાળો. આપણે શું કરવાનું છે? 1 + 2 + 3 + 4. તમને સીધી રીતે સમજાવું કે તમે આ રીતે લખો છો એનો મતલબ શું છે, કે તમને ખબર પડે છે બે વાર ઓસી છે, બે વાર ઓબી છે, બે વાર ઓએ છે અને બે વાર ઓડી છે. તો તમે કોમનલી શું કરી શકો છો? બે ભાગ કાઢી શકો છો. ઓએ વત્તા ઓબી વત્તા ઓસી વત્તા ઓડી બરોબર ગ્રેટર ધેન એબી વત્તા બીસી વત્તા સીબી વત્તા ડીએ. હવે તમે જુઓ, હું ખાલી ક્રમ ઉમેરું છું. અહીંયા મારો આખો એક ઈસી વિકર્ણ બે ભાગમાં વહેંચાય છે, વચ્ચે ઓ છે, એ થી ઓ અને ઓ થી સી. તો મારે અહીંયા ઓ એ ઓ એ અને ઓ સી એટલે મારે આખો ઈસી લખાય. તો હું અહીંયા શું કરીશ? ઓ એ વત્તા ઓ સી ને ભેગું કરીશ અને બી ડી ઓ બી અને ઓ ડી ને ભેગા કરીશ. જમણી બાજુ જે ચારે બાજુનો સરવાળો છે એ એમનો એમ રહેશે. હવે જેમ ઓએ અને ઓસી એટલે એસી લખાય, એમ ડી અને પી વચ્ચે ઓ તો ઓડી અને ઓબી એટલે આખો બીડી લખાય. તો હું અહીંયા શું લખીશ? એસી વત્તા બીડી ગ્રેટર દેન. હવે આપણે કૌંસ કરવાની કોઈ આખો કૌંસ કરવાની જરૂર છે ના. અને અહીંયા આવશે ચારે બાજુનો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચારે બાજુનો સરવાળો એ બે વિકર્ણ અને સરવાળાના બે બમણા કરતાં પણ વધારે હોય છે એ આપણે સાબિત કરી જો. અને આના પછીનો લાસ્ટ દાખલો છે દાખલા નંબર 6 જેમાં તમને 12 સેમી અને 15 સેમી ત્રિકોણના માપ આપેલા છે. તો ત્રીજી બાજુનું માપ કેવું હોવું જોઈએ એનો તમારે આ ગુણધર્મના આધારે જાતે પ્રેક્ટિસ કરીને દાખલો ગણવાનો છે. નેક્સ્ટ ટાઈમ આપણે એના પછીના લેક્ચરમાં મળીશું અને આનાથી આગળ આપણે